બે હજાર ચોવીસની પહેલી ગુજરાતી ફિલ્મ જમકુડી પહેલી કેમ તો કે ભાઈ આ ફિલ્મ પહેલી એવી હતી જેણે બોક્સ ઓફિસ કલેક્શનના વળાક લઈ લીધો એટલે કે બે હજાર ચોવીસના પાંચમા મહિનામાં અંતમાં આ ફિલ્મ આવી એટલે અડધો વર્ષ બે હજાર ચોવીસ ગયું ત્યારે આ ફિલ્મ આવી જેણે પહેલા દિવસના કલેક્શનના રેકોર્ડો તોડી નાખ્યા હતા બાકી પાંચ મહિના જે અગાઉ જેટલી પણ ફિલ્મો આવી એને કંઈ ઉકાળી નહોતું લીધું પણ જમકુડીએ જે આવીને કામ કર્યું અને ત્યાર પછી તમે જુઓ જમકુડી આવી ત્રીશા ઓન ધ રોક્સ આવી આ બંને ફિલ્મોએ કલેક્શન જબરજસ્ત કર્યું એટલે આપણે જમકુડીના લાઈફ ટાઈમ કલેક્શન વિશે અને ત્રિશા ઓન ધ રોક્સના લાઇફ ટાઈમ કલેક્શન વિશે એ બંને ફિલ્મના કલેક્શન વિશે આપણે ચર્ચા કરવાની છે એટલે બજેટ તો પાંચ કરોડ રૂપિયા બતાવે છે પણ એને આપણે ઇગ્નોર કરવાનું થશે કારણ કે લગભગ નેવું ટકા ફિલ્મોના બજેટ છે ને એ પાંચ કરોડ રૂપિયા જ બતાવે છે પછી જમકુડી હોય સમંદર હોય કે ત્રિશા હોય કે પછી કોઈ પણ ફિલ્મ હોય લગભગ નેવું થી પંચાણું ટકા ગુજરાતી ફિલ્મોના બજેટ આઈએમડીબીમાં પાંચ કરોડ બતાવે છે તો એને આપણે ઇગ્નોર કરવાનું છે એટલે અત્યારે ફિલ્મ હજુ ચાલે છે જમકુડી ફિલ્મ અત્યારે ઘણા સિનેમા ઘરમાં ચાલે છે પણ હું એ તમને એમ એ પણ કહું કે અત્યારથી લઈને કદાચ એક મહિના સુધી પણ જો જમકુડી સિનેમાઘરમાં હજી ચાલશે ને તો પણ એ એક મહિનાનું ટોટલ કલેક્શન તમને કહું ને તો ત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા થશે એટલે ટોટલ કેટલું થશે આ ફિલ્મનું લાઈફ ટાઈમ એના ઉપર આપણે ચર્ચા કરીએ સાથે સાથે આપણે એ પણ હું તમને કહી દઉં અત્યારે આ ફિલ્મનું જે નેટ કલેક્શન છે ને એ અઢાર કરોડ થઈ ગયું છે નેટ કલેક્શનની વાત કરું છું નેટ કલેક્શન અઢાર કરોડ થઈ ગયું છે અને હવે પ્રિડિક્શન લગાવીએ કે કદાચ આ ફિલ્મ એક મહિનો ચાલી તો એમાં ત્રીસથી ચાલીસ કરોડ રૂપિયાનો ઉમેરો થશે ત્રીસથી ચાલીસ લાખનો ઉમેરો થશે સોરી એટલે લાઈફ ટાઈમ કલેક્શન આ ફિલ્મનું જો તમે મેક્સિમમ ગણી લો ને તો સાડા અઢાર કરોડ રૂપિયા થશે અત્યારે અઢાર થઈ ગયું છે પણ આપણે પચાસ લાખ માની લઈએ કે હજુ કદાચ આવે તો બાકી અત્યારે અઢાર છે સાડા અઢારનું મેક્સિમમ લાઈફ ટાઈમ આ ફિલ્મનું છે નેટ કલેક્શન છે એ થશે એવી આશા છે આ તો વાત જમકોડીની થઈ ત્રિશાઉન્થ વાત કરીએ તો જમકુડી બાદ ત્રિશાઉન્થ રોક્ષ બીજી ફિલ્મ નીકળી બે હજાર ચોવીસની જેણે બોક્સ ઓફિસ કલેક્શનના પારા છે ને એ ઊંચા કરી દીધા આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું ફિલ્મનું ટીઝર ટ્રેલર આવ્યું ત્યારે આશા ફિલ્મથી હતી વધારે પડતી કારણ કે કૃષ્ણદેવ યાજ્ઞિકની સ્ટોરી હતી અને કૃષ્ણદેવ યાજ્ઞિકના આ ફિલ્મના ડિરેક્ટર હતા એટલે કૃષ્ણદેવ યાજ્ઞિક પાસેથી તો ભાઈ આશા તો હોય જ એટલે સાથે સાથે આ ફિલ્મ પછી ગુજરાતીની સાથે હિન્દીમાં પણ આવી હતી એટલે આ ફિલ્મથી વધારે આશા હતી પણ ફિલ્મનો સ્ક્રીન પ્લે ફિલ્મની સ્ટોરી કહો કે ફિલ્મનું જે ફિલ્મની લંબાઈ હતી આ બધું ઘણા પાસાઓ એવા હતા જેના કારણે આ ફિલ્મનો કોન્ટેન્ટ છે એ લોકોને પસ પસંદ ન આવ્યો પણ ખબર નહીં ફિલ્મના કલેક્શન તો ભાઈ જબરજસ્ત નીકળી ગયું આ ફિલ્મનું કલેક્શન કેટલું શું છે તો ભાઈ જો ચાર કરોડ અને આઠ લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થયું છે અને હજુ પણ લગભગ એકાદશીઓ એકાદશીઓ ક્યાંક ને કંઈક કૂણે ને ખાંચકે તમને જોવા તો મળશે એટલે અત્યારે ચાર કરોડ અને આઠ લાખ રૂપિયા થયું છે અને હજુ કદાચ આ પંદર વીસ દિવસ ફિલ્મ ચાલે ને તો પણ મેક્સિમમ દસ લાખ રૂપિયા ત્યાંથી આવશે એટલે ચાર કરોડ આઠ લાખ અત્યારે થઈ ગયું છે અને આમાં હજી દસ લાખ ઉમેરો તો ચાર કરોડ અને અઢાર લાખનું કલેક્શન થશે આ લાખ ચાલો એટલે ચાર કરોડ વીસ લાખનું અરાઉન્ડ અરાઉન્ડ લાઈફ કલેક્શન ત્રીશા ઓંધો થશે તો જમકુડી અને ત્રીશા ઊંધો રોક્સના લાઇફ કલેક્શનના જે અપડેટ હતા એ તમારી સમક્ષ રાખી દીધા છે ધન્યવાદ